પ્રધાનમંત્રી દ્વારા વારાણસીથી કિસાન સન્માન નિધિના 17મા હપ્તાના વિતરણનો વર્ચ્યુઅલ કાર્યક્રમ કેન્દ્રીય રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે યોજાયો. પ્રધાનમંત્રી દ્વારા વારાણસીથી કિસાન લક્ષી મહત્વની યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 17મા હપ્તાના વિતરણનો વર્ચ્યુઅલ કાર્યક્રમ કેન્દ્રીય રાજ્યમંત્રી નિબુબેન બાભણિયાના અધ્યક્ષસ્થાને ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે યોજાયો હતો. આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા અન્ન અને નાગરિક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષા બાબતોના કેન્દ્રીય રાજ્યમંત્રી નિબુબેન બાભણિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે છેલ્લા 10 વર્ષમાં મહિલાઓ, ગરીબો, ખેડૂતો, યુવાઓ સહિતના દરેક વર્ગને આવરીને વિકાસના કાર્યો કર્યા છે. પ્રધાનમંત્રીના 10 વર્ષના કાર્યક્રમમાં લેવાયેલો ઐતિહાસિક નિર્ણય અને કાર્યોની વિશ્વસ્તરે નોંધ લેવામાં આવી છે. વધુમાં મંત્રીએ દેશમાં ખેડૂતોના કલ્યાણ માટેની વિવિધ યોજનાઓ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. દેશમાં નાના અને સીમાંત ખેડૂતો ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. આવા નાના અને સીમાંત ખેડૂતોને કોઈ અગવડ ન પડે તેવા હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ઓજારો સહિતની ખરીદી અને આર્થિક સહાય મળે તેવા ઉમદા હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલી બનાવવામાં આવી છે, જેનો લાભ દેશના અનેક ખેડૂતો લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના મહેસાણા જિલ્લાના ખેડૂતોને મળેલ લાભ વિશે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં મહેસાણા જિલ્લામાં 3,16,745 ખેડૂતોને 16મા હપ્તા સુધીમાં 826.90 કરોડ અને આજ રોજ 17મા હપ્તામાં 2,30,039 ખેડૂતોને 49.38 કરોડની સહાય મળીને કુલ 870.28 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. આ પ્રસંગે ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ વ પેટ્રોલ ઇન ચીફ ગણપતભાઈ પટેલ વર્ચ્યુઅલ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ તકે કેન્દ્રીય રાજ્યમંત્રી સહિતના મહાનુભાવોના વરદ હસ્તે કૃષિ સખીઓ તેમજ પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેન્દ્રીય રાજ્યમંત્રીના હસ્તે ફૂડ ટેકનોલોજીને લાગતી કોફી ટેબલ બુકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વારાણસીથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કિસાન સન્માન નિધિના 17મા હપ્તાના વિતરણ કાર્યક્રમનો કેન્દ્રીય રાજ્યમંત્રી સહિત સૌએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ પ્રસંગે સંસદ હરિભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, પૂર્વ સંસદ સાગરભાઈ રાયકા, જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર હસરત જૈસ્મીન, ગણપત યુનિવર્સિટીના પ્રોફેસર વાઇસ ચાન્સેલર મહેન્દ્ર શર્મા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉક્ટર આર્ય પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિયામક એસકે રાયકા સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ભાવિન ભાવસાર, જેડએસ ટીવી, મહેસાણા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વારાણસીથી પીએમ કિસાન યોજના મારફતે 17મો હપ્તો જારી કર્યો છે, જેમાં 9 કરોડ અને 26 લાખ લાભાર્થી નાના ખેડૂતોને 20,000 કરોડ રૂપિયા કરતાં પણ વધારે રકમ સીધી તેના ખાતામાં જમા થઈ છે. આજે મહેસાણા જિલ્લાની અંદર 17મો હપ્તો નાના ખેડૂતોને 2,30,039 ખેડૂતોને 49.38 કરોડ રૂપિયા સીધા નાના ખેડૂતોના ખાતામાં જમા થયા છે. આ કાર્યક્રમના ભાગરૂપે મહેસાણા જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં મારે ઉપસ્થિત હું થઈ છું. નાના ખેડૂતોને આ લાભ જે મળ્યો છે, જેના દ્વારા તેની ખેતીમાં વૃદ્ધિ થશે, નાના સાધનો ખરીદવા માટે પણ ખેડૂતને મદદરૂપ થશે અને એની રોજગારી પણ ખેડૂતોને એમાં મદદરૂપ થશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા મહેસાણા જિલ્લાના સાંસદ હરિભાઈ પટેલ પણ ઉપસ્થિત હતા, અમારા પૂર્વ સાંસદ સાગરભાઈ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી તૃષાબેન અને અહીંના કૃષિ નિયામક
શ્રી પણ અને અમારા સૌ કાર્યકર્તાઓ અને ખેડૂત ભાઈ બહેનો અમે સૌ આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છીએ અને નાના ખેડૂતોનું નરેન્દ્રભાઈએ જે રીતે ધ્યાન રાખ્યું